हेलो फ्रेंड्स, हाउ आर यू? मायसेल्फ अशोक व्यास, वेलकम टू माय यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आपणे अभ्यास करता प्रकरण नंबर 5 हिसाबी गुणोत्तर अने विश्लेषण आजे जोवा जई रह्या छे के जे मार्च 2018 नी विद्यार्थी मित्रों बोर्ड नी परीक्षा मां पूछेलो दाखलो छे। परंतु तमने स्पष्टता करी देऊं, आ एक्जाम्पल मां जे रकम आपी छे नी अर्धी रकम नो एक्जाम्पल पूछे छे। अर्धी रकम एटले शुं? आ तमे विडियो छेले सुधी जोशो तो तमने खबर पड़शे के अर्धी रकम नो शुं मतलब थाय अने मार्च 2018 नी बोर्ड नी परीक्षा मां केवो दाखलो पूछवानो छे। उदाहरण नंबर 12। तो चलो विद्यार्थियों, स्टार्ट करिए। पहला समझी लीए अपने कि जे चालू गुणोत्तर अने जे प्रवाही गुणोत्तर ना सूत्रो क्या क्या छे। अने चालू गुणोत्तर नो सूत्र छे चालू मिलकत ना छेदमां चालू देवा, अने प्रवाही गुणोत्तर नो सूत्र छे प्रवाही मिलकत ना छेदमां चालू देवा। अने चालू मिलकत मां अहींया दर्शाली तमाम मिलकत नो समावेश थाय छे। विद्यार्थी मित्रों, आ अगाउ मिलकतो आ बधी तमाम प्रकारनी मिलकतो ने समझूती अगाउना विडियो मां आपी दीधेली छे। आ उपरांत जे चालू देवानी पण समजूती आपी दी, એટલે તમામ પ્રકારના દેવા ચાલુ દેવામાં આવશે। આ ઉપરાંત આપણે યાદ રાખવાનું છે જવાબની પાછળ જેમ એક લખવાનું છે આ બંને ગુણોત્તરમાં। ચાલો આપણે સમજી લઈએ ઉદાહરણ નંબર 12। વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર ઉદાહરણ નંબર 12 તમે જોઈ શકો છો। ઉદાહરણ નંબર 12 ની રકમ આપી છે ઋતુ લિમિટેડની નીચે આપેલી વિગતને આધારે ચાલુ ગુણોત્તર પણ શોધો અને કાર્યશીલ મૂડીની ગણતરી પણ કરો। વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીનું સૂત્ર છે ચામી માઇનસ ચા, જે આપણે શરૂઆતના વિડીયોમાં સમજાવ્યું હતું। चामी माइनस चार्ज એટલે કે ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા। તો આપણે પેલા નક્કી કરી લે કે આમાંથી કઈ કઈ મિલકત છે કે જે આપણે કહી શકીએ કે ચાલુ મિલકત છે અને કયા કયા દેવા છે કે જે આપણે ચાલુ દેવા છે। ચાલો આપણે સમજી લઈએ। તમને પહેલા આપ્યું છે જે દેવાતા જેને આપણે કહીશું ચામી એટલે કે ચાલુ મિલકત છે। જમીન મકાન વિદ્યાર્થી મિત્રો લાંબા સમયગાળા માટે આપણી પાસે રાખીએ છીએ એટલે જમીન મકાનને આપણે કહીશું જે કાયમી મિલકત, એટલે આપણને કોઈ જગ્યાએ દાખલામાં કામ લાગવાનું નથી। એટલે જમીન મકાન પર મેં મારી જે ચોકડી કારણ કે એને મેં કેન્સલ કર્યું, કોઈ પણ જગ્યાએ કામ નથી લાગવાનું, કોઈ જગ્યાએ એન્ટ્રી આપવાની નથી, આપણને છેતરવા માટે આપ્યું છે। ખર્ચા ચૂકવાના બાકી જેને આપણે કહીએ ચાલુ દેવું એટલે લખ્યું ચા દે। ચાલુ રોકાણ પણ આવશે ચાલુ મિલકતમાં, લેણદાર આવશે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે ચાલુ દેવામાં આવશે। કાલકા દેનામત, જે કાલકા દેનામત આપણે શું કરે છે વેપારી લેણામાંથી માઇનસ કરે છે, આપણે લખી દઈએ વેપારી લેણામાંથી બહાર। ત્યારબાદ છે લેણી હુંડી આપણે જેને કહીએ છીએ ચાલુ મિલકત। ફર્નિચર વિદ્યાર્થી મિત્રો, ફર્નિચર પણ આપણે વર્ષો સુધી આપણી પાસે રાખીએ છીએ જેને આપણે કહીએ છીએ કાયમી મિલકત, એટલે અહીંયા આ એક્ઝામ્પલમાં કોઈ એનું કામ નથી ને મારી ચોકડી એટલે કોઈ જગ્યાએ આપણે કામ લાગવાનું નથી, એટલે આપણે છેતરવા માટે આપ્યું છે, કોઈ જગ્યાએ યુઝ થવાનું નથી। બિન ચાલુ રોકાણો જેને આપણે એ પણ આપણને કોઈ જગ્યાએ કામ લાગવાના નથી। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો ચાલુ રોકાણ કહેવાય છે ચાલુ મિલકત, પણ બિન ચાલુ રોકાણ એ વર્ષો સુધી રાખવામાં આવે છે એટલે એની પણ કોઈ જગ્યાએ એન્ટ્રી આપવાની નથી, છેતરવા માટે આપી છે માત્ર ચોકડી। રોકાણ અને રોકડ સમકક્ષ જેને આપણે કહીએ છીએ ચાલુ મિલકત, દેવી ઊંડી જેને આપણે કહીએ છીએ ચાલુ દેવા, સ્ટોક કે જેને આપણે કહીએ છીએ ચાલુ મિલકત। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણે ચાલુ ગુણોત્તર અને પછી શોધી લઈશું કાર્યશીલ મૂડી। તો પેલા આપણે શોધી લઈએ ચાલુ ગુણોત્તર નું સૂત્ર છે ચાલુ મિલકત ના છેદમાં ચાલુ દેવા। તો પેલા આપણે શોધી લઈએ ચાલુ મિલકત, તો આપણે જોઈએ એક્ઝામ્પલમાં બોલો કઈ કઈ મિલકત છે તમને જે ચાલુ મિલકત આપી છે। પહેલા હંમેશા આપણે લઈ લઈશું દેવાદાર 90,000 અને એમાં પ્લસ કરી દઈશું લેણી ઊંડી 30,000, કારણ કે આ બંનેનો સરવાળો જેને આપણે કરીશું જેને આપણે કહીએ છીએ વેપારી લેણા, અને આ વેપારી બંનેના સરવાળામાંથી માઇનસ કરીશું કાલકા દેનામત રૂપિયા 20,000। હવે આ ત્રણ એન્ટ્રી તો આવી ગઈ, ત્યારબાદ એમાં પ્લસ કરીશું જે ચાલુ રોકાણો 30,000, આ ઉપરાંત પ્લસ કરીશું રોકડ અને રોકડ સમકક્ષ 30,000, અને સ્ટોક એમાં પ્લસ કરીશું 60,000, એટલે આટલી જે મેં વિગત તમને દર્શાવી છે એટલી વિગત તમે પ્લસ કરશો એટલે તમને કુલ ચાલુ મિલકત મળી જશે। ચાલો આપણે લખી દઈએ કુલ ચાલુ મિલકત કઈ રીતે શોધી છે વિદ્યાર્થી મિત્રો, દેવાદાર અને જે લેણી ઊંડી બંનેનો સરવાળો કર્યો છે એટલે મળી ગયા વેપારી લેણા, એમાંથી માઇનસ કર્યું કાલકા દેનામત એટલે આઉટર કોલમ મળી જાય તમને 1,00,000 રૂપિયા। આ ઉપરાંત જે ચાલુ રોકાણ રોકડ સમકક્ષ અને સ્ટોક જે ત્રણ અનુક્રમે 30,000, 30,000 અને 60,000 દર્શાવી દીધા। હવે આપણે છેલ્લી કોલમનો માત્ર સરવાળો કરીશું એટલે આપણે મળી જશે કુલ ચાલુ મિલકત 2,20,000। ત્યારબાદ છેદમાં છે ચાલુ દેવા, તો આપણે શોધી લઈએ ચાલુ દેવા, તો આપણે જોઈ લઈએ એક્ઝામ્પલમાં કયા કયા પ્રકારના ચાદે ચાદે લખ્યું, ખર્ચા ચૂકવાના બાકી છે, લેણદારો 60,000 છે અને આ ઉપરાંત દેવી હુંડી 20,000 છે, ત્રણ જ છે ચાલુ દેવા। ચાલો ત્રણ વિગતનો સરવાળો કરી દઈએ, લેણદાર દેવી હુંડી ખર્ચા ચૂકવાના બાકી, કુલ ચાલુ દેવા મળશે સરવાળો કરતા 1,20,000। આ બંને કિંમતો મળી ગઈ એટલે આપણે સૂત્રમાં આપણે બંને કિંમતો એપ્લાય કરી દઈએ, તો આપણે લખી દઈએ ચાલુ ગુણોત્તર બરાબર અંશમાં છે જે ચાલુ મિલકત 2,20,000 છે, તો ચાલો લખી દઈએ 2,20,000, છેદમાં છે જે ચાલુ દેવા તો આપણી પાસે 1,20,000 છેદમાં લખી દઈએ 1,20,000, બંનેનો કરશો ભાગાકાર એટલે મળશે 1.83। પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના પણ વિડીયોમાં સમજૂતી મેળવી છે જ્યારે પણ ચાલુ ગુણોત્તર તમે શોધતા હોય ત્યારે જવાબની પાછળ જેમ 1 લખવાનું છે એટલે 1.83 જેમ 1 લખીશું આ રીતે આપણો ચાલુ ગુણોત્તર થયો। હવે ત્યારબાદ આપણને શોધવાનું કીધું છે
कार्यशील मूल्य सूत्र चामी माइनस चार्ज एट चालू मिलकत माइनस चालू देव अपने अगाउना वीडियो में चर्चा कर गया छे। चालू मिलकत के लिए अपने दाखला में आपी है 2,20,000 माइनस चालू देवा तमने आप 1,20,000 बने करसू बाद बाकी 2,20,000 माइनस 1,20,000 मिली जैसे कार्यशील मूल्य 1,00,000 रूपया। तो विद्यार्थी मित्रों आ रीते अपने समग्र एक्जाम्पल गणियों से। विद्यार्थी मित्रों तमने मैं अगाउ पण वात करी थी कि आ एक्जाम्पल अर्धी रकम थी पूछायो छे। एटले कई रीते अर्धी रकम थी आ 90,000 छे तेना अर्धा थया छे 45,000, 5,00,000 छे तेना थया अर्धा 2,50,000। एटले आ बधी रकम अर्धी करी दीधी छे ने अर्धी रकम थी तमने एक्जाम्पल पूछायो छे। जवाब तो एनो ज आवशे, कई बहु जवाब में फरक पड़ता नहीं, सूत्र में फरक पड़ता नहीं। एटले आ बधी रकम नी अर्धी रकम करीने तमने पूछो छे, आ बैठी विगत पूछाई छे। विद्यार्थी मित्रों तमने आ वीडियो केवो लाग्यो नीचे नी कमेंट बॉक्स में जरूर जणावजो। आ पण वीडियो पसंद पड़े तो लाइक करो, तमारा मित्रों साथे शेयर करो अने आवा वीडियो ने अपडेट मेळवा माटे हजु पण अमारी चेनल सब्सक्राइब ना करो तो सब्सक्राइब करो, जेथी करीने तमे एकाउंट विषयना तमाम चेप्टर ना वीडियो इजीली जोई शको छो अने फ्री में मफत में तमे एकाउंट शीखी शको छो। नेक्स्ट टाइम फरीथी आ चेप्टर ना नवा एक्साम्पल साथे मळीशुं। त्यां सुधी आपनो दिवस शुभ रहे। थैंक यू वेरी मच।